આરએસપીએલ ઘડી કંપની વિરુદ્ધ સ્થાનિક મજૂરો બેરોજગારો ખેડૂતો ઉપવાસ આંદોલનનો આજે દસમો દિવસ આરએસપીએલ ઘડી કંપની વિરુદ્ધ મજૂરો બેરોજગારો ખેડૂતોનું આંદોલન સતત વેગ પકડી રહ્યું છે ત્યારે આંદોલને દસમા દિવસે ધારાસભ્ય વિક્રમ માડમે ઉપવાસ છામણીની મુલાકાત લીધી મજૂરો ઈજાગ્રસ્તોની ની વેદના સાંભળી તેઓએ આ મામલે તંત્રની જાણ કરી આંદોલનને સમર્થન આપવાની જાહેરાત કરી આ હકની લડાઈમાં પોતે સાથે હોવાનો સૂર પૂર્યો આ તકે તેઓએ આવી કંપનીઓ સરકારી છત્રછાયા નીચે કામ કરતી હોય અને સ્થાનિકો મજૂરો સાથે અન્યાય થતો હોય તેવું પણ કહ્યું સાથે કંપની સામે લોકશાહીમાં જળશક્તિ શક્તિ એ જ શ્રેષ્ઠ હથિયાર છે તેવું જણાવ્યું લોકોની સમસ્યાનું યોગ્ય નિરાકરણ આપવું જોઈએ તેવું પણ ઉમેર્યું હતું રાજુ મોટવાડિયા ભાનવડ દ્વારકા દસ દસ દિવસ આ ઘડી કંપની સામે ગ્રામજનો મજૂરો આંદોલન ચલાવી રહ્યા છે મેં વિધાનસભાની અંદર પ્રશ્નોત્તરીમાં બજેટ સત્રમાં ખૂબ પ્રયત્ન કરી રહ્યો સંકલનની મિટિંગોમાં કલેક્ટરને પૂછીને પણ ઘણા પ્રયત્ન કર્યા પણ બેરી મુંગી સરકાર કાંઈ સાંભળતી જ નથી કંપનીઓને સાચવે છે પૈસાદારોને ઉદ્યોગપતિઓને સાચવે છે ગરીબ માણસની પીડા કે વેદનાને કોઈને સાંભળવામાં રસે નથી શા માટે શા માટે આ લોકોને ન્યાય નથી મળતો શા લોકોને આ આ લોકોના અંદર એક્સિડન્ટ થાય છે કોઈ મૃત્યુ પામે છે એક રૂપિયો પણ દેવામાં આવતો નથી એમના હાથ પગ ભાંગી જાય છે કોઈની આગ ફૂટી જાય છે કોઈનો પગ તૂટી જાય છે કોઈને એક રૂપિયો પણ વળતર આપતા નથી અને જે લોકો એમની સામે અવાજ ઉઠાવે છે એમને બ્લેકલિસ્ટ કરીને કાઢી મેળવવામાં આવે છે બહારના લોકો આવે છે એને પાંત્રીસ પાંત્રીસ હજાર પગાર દેવામાં આવે છે જ્યારે સ્થાનિક લોકો છે એને ત્રણસોને ચાલીસ રૂપિયા વેતન આપવામાં આવે છે આવું શોષણ શા માટે આ શોષણ કંપનીઓ એટલા માટે કરે છે કે કંપનીની ઉપર સરકારનો હાથ છે સાંભળતી નથી મુંગીબેરી સરકાર ગરીબ લોકોની વેદના કે પીડા સાંભળવાય તૈયાર નથી કંપનીની સામે આજ દસ દસ દિવસથી આંદોલન થાય છે એક પણ અધિકારી એમને પૂછવા પણ આવ્યા નથી કે શું તમારી પીડા છે શું વેદના છે શું મધ્યસ્થી થાય શું રસ્તો કરીએ એક ધારાસભ્ય તરીકે મારી ફરજ છે અત્યાર સુધી વિધાનસભાનું સત્ર હતું વિધાનસભાનું સત્ર પૂરું થયું છે આ લોકોના જેટલા પણ આંદોલન થશે એ આંદોલનની અંદર હું અને મારી પાર્ટીના તમામ લોકોનો સાથ અને સહકાર રહેશે હું કોઈ રાજકારણ કરવા નથી આવ્યો ભાજપ કોંગ્રેસ કરવા નથી આવ્યો જે લોકો આની અંદર પીડિત છે જે લોકોને આમાં નુકસાન થયું છે જે લોકોને આમાં મુશ્કેલી પડી છે એમને પૂરું વળતર મળવું જોઈએ એમને નોકરી મળવી જોઈએ એમના સ્થાનિક પ્રશ્નો છે હલ થવા જોઈએ અહીંયા પ્રદૂષણ થાય છે પ્રદૂષણ ઘટવું જોઈએ રોગચાળો ફેલાય છે રોગચાળો ઘટવો જોઈએ આ જે અહીંની મુખ્ય માગણીઓ છે એ મુખ્ય માગણીઓ છે એ પૂર્ણ થવી જોઈએ અને ઉચ્ચ કક્ષાના અધિકારી બેસી અને આંદોલનકારી મિત્રો છે એમની સાથે ચર્ચા કરીને આ પ્રશ્નોનું નિરાકરણ લઈ આવવું જોઈએ એટલી જ આપના માધ્યમથી સરકારનું ધ્યાન દોરવા માગું છું તાત્કાલિક અસરથી આ પ્રશ્નોનું નિરાકરણ લે આવે નેક્સ્ટ સોળ તારીખે સંકલનની મિટિંગ છે મારી એની અંદર પણ હું આ પ્રશ્ન નાખું છું અને આ પ્રશ્નની અંદર પાછળ પડી અને શક્ય એટલો આ લોકોને ન્યાય મળે એના માટેના મારા પ્રયત્નો હશે